વલસાડ તાલુકાના ચલધાણ વિસ્તારમાં રખડતા ઢોરોના ત્રાસના કારણે લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. રખડતા ઢોરોના જાહેરના માર્ગો પર અડીંગાના કારણે વાહન ચાલકો તો ઠીક, પરંતુ રાહદારીઓ પણ પસાર થવાનું મુશ્કેલ બની રહ્યા છે અને રખડતા ઢોરોના કારણે અકસ્માતના બનાવો બનતા રહ્યા છે. ચલધાણના સ્વસ્તિક નગર સોસાયટીની હાલત એટલી ખરાબ છે કે ગેટ પર રખડતા ઢોરોના અડીંગાના કારણે સ્થાનિક રહીશો જાણે પાંજરાપોળમાં રહેતા હોય તેવી જિંદગી જીવતા હોવાનો અહેસાસ કરી રહ્યા છે. ચલતાણ અને કડોદરામાં ઠેર ઠેર રખડતા ઢોરોના કારણે ટ્રાફિક સમસ્યા ઉપરાંત ઢોરના મળમૂત્રના કારણે ગંદકીનો પણ પ્રશ્ન ઉભો થયો છે. રખડતા ઢોરોના ત્રાસ દૂર કરવા માટે કુંભકર્ણે નિંદ્રામાં પડેલા તંત્રએ સફાળે જાગીને રખડતા ઢોરોને ત્રાસ દૂર કરાવે તેવી માંગણી પ્રજામાં ઉઠવા પામી છે. મારું નામ છે સંધ્યાબેન તુષારભાઈ નાયક અને અમારો રહેવાસી છે સ્વસ્તિક નગરના. અમારે ઘણા ટાઈમથી અમને ગાયોને હેરાન થઈએ છીએ. અત્યારે બી બધાને ખબર જ છે કે કોરોનાની મહામારી ચાલે છે તો સ્વચ્છતાની ખૂબ જ જરૂર છે. અમે ઘણા 5-6 મહિનાથી આ મળમૂત્રની વાસથી અમે કંટાળી ગયા છે, રજૂઆત કરીને થાકી ગયા છે. તો અમને ફક્ત એટલી જ મહેરબાની કરીએ, એટલી જ વિનંતી કરીએ કે પ્લીઝ આમાં કંઈ પગલાં કરવા વિનંતી. નામ કેતનસિંહ રાણા. શું પ્રોબ્લેમ છે તમારી સોસાયટીને? આ સોસાયટીનો પ્રોબ્લેમ લગભગ છેલ્લા 8-9 મહિનાથી છે. તો પંચાયત તરફથી જ્યારે 1,00,000 રૂપિયા ખર્ચીને રસ્તો બનાવ્યો ત્યારે રસ્તાનો ઉપયોગ સાધનો તો કરતા જ, પણ સોસાયટીના રહેવાસીઓ ચાલવા માટે પણ સવારે અને સાંજેનો ઉપયોગ કરતા હતા. પણ છેલ્લા 8 માસથી આ ઢોરોનો જે ત્રાસ આપ જોઈ રહ્યા છો એ ત્રાસને લઈને સોસાયટીજનો વાહન લઈને જતા તો પર અચકાય છે અને ચાલવાનો ઉપયોગ પણ સદંતર બંધ થઈ ગયો છે. અને ઢોરોનો ત્રાસ કાયમ આખો દિવસ માટે આ જ રીતે રહે છે. ઢોરો આ રીતે બેઠા હોય છે અને મળમૂત્ર પણ કરતા હોય છે અને મળમૂત્રને લીધે પણ આજુબાજુના જે રહેવાસીઓ છે એઓને સખત દુર્ગંધ આવે છે અને એક્સિડન્ટ થવાનો પણ એક સૌથી મોટો ભય અહીં આપણે જોઈ રહ્યા છીએ. આ માટે કોઈને રજૂઆતો કરી છે? આ માટે પંચાયતમાં મૌખિક રજૂઆત કરી છે 2-3 વાર. એમના તરફથી સાતવના આપેલી કે ભાઈ કંઈક કરીશું, પણ હજુ સુધી કંઈ થયું નથી. હવે જો તમે કંઈ આ લોકો પગલાં ન ભરે તો શું કરશો? આનારી ચૂંટણી છે જ હવે. પગલાં જો નહીં ભરશે કોઈ પણ જાતના તો પછી ગાંધી ચિંધ્યા માર્ગે અમે આંદોલન કરવા તરફ પણ આ માટે અમે તૈયારી પૂરી કરી જ દીધી છે. કારણ કે આ પ્રશ્ન આપ પણ જોઈ શકો છો, આપ પણ જાતે નિહાળી શકો છો કે ઢોરોનો ત્રાસ આખો દિવસ એટલો બધો મોટો રહે છે કે અકસ્માત થવાનો પણ મોટો ભય છે. નાના બાળકો સાથે લોકો આવવા માટે પણ ગભરાય છે. એટલે ગાંધી ચિંધ્યા માર્ગે અમે જે કંઈ પણ થશે એ આંદોલન કરવા માટે પણ તૈયારી છે જ ને અમે બહિષ્કાર કરશું ચૂંટણીનો. હવે આવનારી ચૂંટણી છે તો આવનારી ચૂંટણી માટે પણ જ્યારે ચૂંટણી આવી જ રહી છે ત્યારે ચોક્કસથી ગાંધી ચિંધ્યા માર્ગે અમે ચૂંટણી માટે પણ બહિષ્કાર કરીશું અને મત આપવા નહીં જઈશું. એ રીતે અમારો પ્રતિભાવ રહેશે જો આના પ્રશ્નો નિરાકરણ નહીં આવશે તો.